તમે મહેંદીની વિધિમાં નહોતા આવ્યા ને, એટલે પપ્પાને બહુ જ ખરાબ લાગ્યું. તમે પીઠીની વિધિમાં આવશો અને વરવધુને આશીર્વાદ આપશો એવી અમને બહુ જ ઈચ્છા હતી, પણ તમે આવી શક્યા નહીં. અરે સપના, હું પણ આવવા માંગતી હતી. સવિતાના લગ્નમાં કામ કરવાની મારી બહુ જ ઈચ્છા હતી, પણ શું કરું, મારી તબિયત જ ઠીક નથી. હું વધારે ચાલી પણ નથી શકતી, બહુ જ થાક લાગી રહ્યો છે. દવા લીધી છે તો પણ તાવ ઓછો નથી થઈ રહ્યો. મેં શેખરભાઈને ફોન કરીને કહી દીધું છે. સપના, તું પણ એમને કહી દેજે કે એ છે ખોટું ના લગાડે. સારું, કહી દઈશ. અને આમ પણ આજે તો મહાલક્ષ્મીનો તહેવાર છે, પૂજા પણ શરૂ થઈ ગઈ હશે, મારે જલ્દી ઘરે જવું પડશે. કાલે રિસેપ્શનમાં તમારે જરૂર આવવું પડશે, કોઈ પણ ભોગે મિસ ન કરતા, ઠીક છે ને? ઠીક છે બેટા, હું જરૂર આવીશ. હા, એક બીજી વાત, એ વખતે તાવનું અને તબિયતનું કોઈ બાનું નહીં ચાલે, ઠીક છે ને? ઠીક છે બેટા. સારું ફોઈ, હવે હું જાઉં છું. જ્યોતિ, એ આટલા પ્રેમથી તને બોલાવી રહી છે તો તું કાલે ત્યાં જઈ આવજે બેટા. જો તું ત્યાં જઈશ ને તો એમના મનને શાંતિ મળશે બેટા. ઠીક છે બા, કાલે ગમે તેવું કામ હશે તો હું રિસેપ્શનમાં જઈ આવીશ, ઠીક છે ને? ઠીક છે બેટા. સપના, એક મિનિટ, મારે તારી સાથે વાત કરવી છે. પૂજાની તૈયારી થઈ ગઈ ને ભાઈ? કોણ દીધી? અરે સપના, કાલની પણ તૈયારી થઈ ગઈ છે ને? ગીતા દીદી, તમારે મારી સાથે કઈક વાત કરવી હતી ને, તો પછી તમે અત્યારે ચૂપચાપ કેમ ઊભા છો, શું કેવું છે? સપના, હું તને સવારથી ઓબ્ઝર્વ કરું છું, તારું વર્તન વિચિત્ર લાગે છે. તું ટેન્શનમાં હોય એવું લાગે છે, કોઈ પ્રોબ્લેમ નથી ને? ટેન્શનમાં? હું એવું તો કઈ જ નથી દીદી. ખોટું ના બોલીશ. આજે ઘરની બહાર તું કોઈ છોકરા સાથે વાત કરતી હતી, મેં મારી નજરે જોયું. તું એની સામે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી, મેં જોયું તું. બોલ, એ કોણ છે અને શું ઈચ્છે છે તારી પાસે? સપના, હું તને પૂછું છું, બોલ કોણ છે એ? અરે દીદી, તમે જેવું વિચારી રહ્યા છો એવું કઈ જ નથી, એ તો ખાલી મારો ફ્રેન્ડ છે, જસ્ટ ફ્રેન્ડ. મને ચીડાવી રહ્યો હતો, ગુસ્સો અપાવી રહ્યો હતો, એટલે મને ખોટું લાગ્યું, બીજી કોઈ વાત નથી દીદી. વાત છુપાવીશ નહીં સપના, મારી આંખો ક્યારેય દગો ન કરે. તું એની સામે રડી રહી હતી, એની આગળ વિનંતી કરતી હતી. જો સપના, ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે, જો કોઈ પ્રોબ્લેમ હોય તો તું મને કહે, હું સોલ્વ કરીશ. તું આ રીતે છુપાવીશ તો ઘરના બધા ટેન્શનમાં આવી જશે. બોલ સપના, કોઈ પ્રોબ્લેમ છે તને? અરે દીદી, ખરેખર મને કોઈ જ પ્રોબ્લેમ નથી, જો કોઈ પ્રોબ્લેમ હશે તો સૌથી પહેલા હું તમને જ કહીશ, ઠીક છે? મારે થોડું કામ છે, હું જાઉં છું. સપના, અરે તમે બંને કઈ રીતે પૂજા કરી રહ્યા છો? અલગ અલગ રીતે કરી રહ્યા છો. યોગી, તે તારી એડમાં જેવી રીતે પૂજા કરાવી હતી એવી રીતે જ કરાવ, અમને પણ જોઈને આનંદ થશે. પૂજા કરો બાળકો. તો આવી રીતે કેમ પૂજા કરી રહ્યો છું? સરખી રીતે કરવી જોઈએ. એડ ફિલ્મમાં કેવી રીતે કરી તો ભૂલી ગયો? ચલ ગીતાનો હાથ પકડ. હા બરાબર છે, ગોળ ગોળ ફેરાવ. હવે બધા હાથ જોડીને પ્રાર્થના કરીએ. સવિતા, તારા જીવનમાં સુખ સમૃદ્ધિ રહે એટલે બધાને બેસાડીને સુપડી ભેટમાં. ગીતા, તું શું કરી રહી છે? તું પણ બેસ બેટા. આવ બેટા,
જરા ઉભી રહે બેટા. અમારા ઘરની પરંપરા એવી છે કે પહેલા પતિ પત્નીને કંકુનો ચાંદલો કરે. આવ દીકરા, કંકુથી ચાંદલો કર. વિજય આવ બેટા, ચાંદલો કર. ચાંદલો ન કરાય. તમે બંને પતિ પત્ની છો એ વાતનો પુરાવો છે મંગળસૂત્ર. પહેલા એના પર કરો. ગીતા, તું આટલી બધી કેમ ગભરાય છે? જે મંગળસૂત્ર છે તને તારા પતિએ જ પહેરાવ્યું છે ને, તો દેખાડ ને બેટા. અરે, મંગળસૂત્ર પર તારા પતિના હાથે ચાંદલો કરાવીશ તો તારા પતિની ઉંમર વધશે, તમારો સંબંધ મજબૂત થશે. કરાવ. આવી રીતે કેમ જોઈ રહ્યો છે બેટા? ચાંદલો કર બેટા. હવે તું તારી પત્નીને બંગડીઓ પહેરાવ બેટા. બંગડી આપો કોઈ. પોતાની જાતે જ મંગળસૂત્ર પહેરીને બેસી જઈશ, કોઈ મજાક ચાલે છે? મને હસવું આવશે ને દુખે થાય છે. મંગળસૂત્ર પહેરવું, બાળકો, ઘર ચલાવવું, આ બધું કોઈ એકલા કરી શકાય? પાર્ટનર તો જોઈએ ને. આ ચેવી વાત થઈ? મને તો આ વાત જરાય સમજાય જ નહીં. હે ભગવાન, મારા બાપના હમ ખાઈને કહું છું વિજય, આ હારી છોડી નહીં. આ ગીતાડી સના એ જરાય હારી છોડી નહીં.